ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તમે બધા મજામાં જ હશો, છો ને મજામાં? ચાલો તો આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. તો બાળકો, તમારા ઘરના બારણા ઉપર શું હોય છે? તોરણ. ચાલો તો આજે આપણે તોરણ દોરતા શીખીએ. જુઓ બાળકો, અહીંયા આપણે આ પેજ પર તોરણ દોરીશું. પેન્સિલ અને ફૂટપટ્ટી હાથમાં લઈ લો. હવે હું આ ફૂટપટ્ટીને આ રીતે સીધી મૂકીશ. અને અહીંથી આ પ્રમાણે દોરીશ. તમારી પાસે મોટી ફૂટપટ્ટી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે દોરી દીધું. હવે હું નીચે દોરીશ, થોડી જગ્યા છોડીને. આ રીતે લીટી દોરી દીધી. હવે હું અહીં આ બે આડી લીટીને જોડી દઈશ, એટલે નાની ઊભી લીટી દોરીશ. દોરાઈ ગઈ. આ બાજુ પણ આપણે એ જ પ્રમાણે કરીશું. હવે આપણે નીચે ત્રિકોણાકાર દોરીશું. ચાલો તો આપણે દોરીએ. જુઓ, અહીંથી આપણે બરાબર ફૂટપટ્ટીને આ રીતે મૂકીશું અને ત્રાસી લીટી દોરીશું. દોરાઈ ગઈ. હવે હું ફરી અહીંથી ત્રાસી લીટી દોરીશ, બરાબર આ રીતે. દોરાઈ ગયું. હવે ફરીથી હું આ રીતે ત્રાસી લીટી દોરીશ, એટલે આપણે બીજી ત્રિકોણ દોરીશું. દોરાઈ ગયું. હવે ફરીથી હું આ રીતે ત્રાસી લીટી દોરીશ, એટલે આ બીજું ત્રિકોણ દોરાઈ ગયું. દોરાઈ ગયું ને? હવે આપણે ત્રીજું ત્રિકોણ દોરીએ. આ પ્રમાણે આપણે આગળ દોરતા જઈશું. દોરાઈ ગયું ત્રિકોણ. હવે ફરીથી હું આ રીતે ત્રાસી લીટી દોરીશ. એક, બે, ત્રણ ત્રિકોણ થઈ ગયા ને? હવે આપણે ચોથું ત્રિકોણ દોરીએ. આ લીટીને અડીને જ લેવાની છે ત્રાસી લીટી. લેવાઈ ગઈ. હવે હું આ પ્રમાણે ફરીથી ત્રાસી લીટી દોરીશ. આ પ્રમાણે મૂકીને આ બાજુ પર હું દોરીશ. જો બાળકો, ત્રિકોણ થઈ ગયું ને? હવે આપણે ફરીથી દોરીશું. આપણે અહીં તોરણની ડિઝાઇન બનાવીએ છીએ. અહીં આ રીતે. હવે ફરીથી હું ત્રિકોણ દોરીશ. જોયું ને બાળકો, અહીં આપણે તોરણની સરસ મજાની ત્રિકોણ આકારની ડિઝાઇન દોરી દીધી. હવે આ પટ્ટામાં આપણે ગોળ દોરીશું. તો હું આ ગોળ દોરવા માટે માસ્ટર સર્કલ લઈશ. જુઓ બાળકો, અહીં બરાબર આપણે વચ્ચે મૂકીશું અને આ પ્રમાણે ગોળ દોરીશું. હવે થોડી જગ્યા છોડીને ફરીથી હું અહીં ગોળ દોરીશ, બરાબર વચ્ચે મૂકીને. જો બાળકો, બે ગોળ દોરી દીધા ને? હવે ફરીથી હું અહીં ગોળ દોરીશ, થોડી જગ્યા છોડીને ફરીથી અહીં ગોળ દોરીશું. જો બાળકો, ચાર ગોળ દોર્યા ને? હવે આપણે પાછા થોડી જગ્યા છોડીને અહીં ગોળ દોરીશું. દોરાઈ ગયું. આ પ્રમાણે આપણે આખા પટ્ટામાં થોડી થોડી જગ્યા છોડીને ગોળ દોરીશું. જો ગોળ દોરી દીધે ને, આ આપણું તોરણ તૈયાર થઈ ગયું. હવે આ તોરણમાં આપણે આઉટલાઇન કરીશું. તો હું કાળી સ્કેચ પેન વડે બોર્ડર કરીશ. ચાલો તો આપણે બોર્ડર કરીએ.
તમારી પાસે મોટી ફૂટપટ્ટી હોય તો તમે લઈ શકો છો. આ રીતે ધીમે રહીને આપણે પાવડર કરીશું. પટ્ટાની બોર્ડર કરી દીધી ને, હવે આપણે નીચે ત્રિકોણને બોર્ડર કરીશું. જો બાળકો, અહીંયા આપણે એકદમ સાચવીને ધીમેથી કરીશું બોર્ડર. બરાબર જોઈને કરજો. હા, હવે તો આપણને બોર્ડર કરતાં પણ સરસ આવડી ગઈ છે. જો બાળકો, આપણે આ ડિઝાઇનની બોર્ડર કરી દીધી ને, હવે આપણે માસ્ટર સર્કલ વડે ગોળની બોર્ડર કરીશું. આ રીતે આપણે એના પર ગોળ કરીશું. જો બાળકો, માસ્ટર સર્કલ બરાબર પકડજો હો, તો જ આપણી વ્યવસ્થિત બોર્ડર થશે. હવે તો આપણી બોર્ડર પણ બહુ સરસ થાય છે ને. બોર્ડર કરી દીધી, હવે આપણે આ ટોનરમાં રંગ પૂરીશું. ચાલો તો આપણે રંગ પૂરીએ. સૌથી પહેલાં હું આ રંગ લઈશ. હવે આ પટ્ટો છે ને, એની આજુબાજુ હું આ રંગ પૂરીશ ધીમે ધીમે. હવે તો આપણને બહુ સરસ રંગ પૂરતા આવડી ગયો છે, એટલે આ રીતે આપણે પૂરીશું. જો બાળકો, આપણે પટ્ટામાં રંગ પૂરી દીધું. આ ગોળમાં હું કોફી રંગ પૂરીશ. આ રીતે ધીમે ધીમે પૂરીશું. હવે બાળકો, આપણે આ ગોળને છોડીને આ ગોળમાં પણ કોફી રંગ પૂરીશું. પૂરી દીધો. હવે ફરીથી આ ગોળ છોડીને હું આમાં પૂરીશ. આ પ્રમાણે આપણે એક ગોળ છોડતા છોડતા કોફી રંગ પૂરીશું. આ પ્રમાણે આપણે કોફી રંગ પૂરી દીધો. હવે હું બીજો રંગ લઈશ, લીલો. હવે આ બધા ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું. ચાલો તો આપણે પૂરીએ. ધીમે ધીમે પૂરીશું. લીલો રંગ પૂરી દીધો. હવે હું ગુલાબી રંગ લઈશ. પહેલા ત્રિકોણમાં હું ગુલાબી રંગ પૂરીશ. આ રીતે આ પ્રમાણે ગુલાબી રંગ પૂરીશું. હવે બાળકો, આપણે આ ત્રિકોણને છોડીને આ ત્રિકોણમાં પણ ગુલાબી રંગ કરીશું, એટલે અહીં આપણે ટીક કરી દઈશું. ફરીથી આ છોડીને અહીં પણ ગુલાબી રંગ પૂરીશું. આ છોડીને અહીં ગુલાબી રંગ પૂરીશું. ચાલો તો હવે આપણે રંગ પૂરીએ આ રીતે. અહીં આપણે ગુલાબી રંગ પૂરી દીધો. હવે આપણે બીજો રંગ લઈશું. ચાલો તો આપણે વાદળી રંગ લઈએ. હવે બાકીના ત્રિકોણમાં આપણે આ પ્રમાણે
વાદળી રંગ પૂરીશું. હવે આપણે આ ત્રિકોણમાં રંગ પૂરીએ. રંગ પૂરવાની મજા આવી ને બાળકો? આપણે કેટલું સરસ મજાનું ત્રિકોણમાં રંગ પૂરી દીધો. આપણે ટોનરમાં કેવો સરસ રંગ પૂરી દીધો. આજે આપણે ટોનરનું ચિત્ર દોર્યું ને, મેં તો ત્રિકોણ દોર્યું, ગોળ દોર્યું, પણ તમે બીજા કોઈ પણ આકારનું ફૂલ પાન આમાંથી કોઈ પણ આકારનું દોરી શકો છો. અને તમે આ ચિત્ર દોરજો હો અને મમ્મીને બતાવજો. ફરી મળીએ.